માં આપનો હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11 ની અંદર સબ્જેક્ટ બાયોલોજી માં ચેપ્ટર 6 જે તમે ભણી રહ્યા છો તે એમાં આપણે આજે એક જટિલ સ્થાયી પેશી વિશે અભ્યાસ કરીશું. તાજની આપણી પેશીનું નામ છે અન્નવાહક પેશી. તો વિદ્યાર્થી મિત્રો, તમને નામ પરથી જ ખ્યાલ આવી ગયો હશે કઈ પેશી વિશે ભણવાના છે, તો અન્નવાહક પેશી વિશે ભણવાના છે. તો અન્નવાહક પેશી એટલે અન્ન પ્લસ વાહક. તો કોનું વહન કરે છે? તો અહીંયા અન્ન એટલે કે ખોરાકનું વહન કરે છે. તો ખોરાકનું વહન કઈ દિશામાં કરે છે અન્નવાહક પેશી? તો ખોરાકનું વહન પર્ણથી લઈને અન્ય ભાગો તરફ કરે છે. તો પર્ણથી લઈને અન્ય ભાગો તરફ કેમ? તો પર્ણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, પર્ણ કે જેમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બને છે અને પરિણામે પર્ણમાં ખોરાક બને છે. એટલે પર્ણથી પ્રકાંડ અને પ્રકાંડથી મૂળ તરફ ખોરાકનું વહન થાય છે. અન્નવાહક પેશીના મુખ્ય ચાર ઘટકો છે: ચાલની નલિકા, સાથી કોષો, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુ. પરંતુ હવે અહીંયા એક અપવાદ છે તમારે જોઈ લેવાનો કે અનાવૃત પિત્તધારી વનસ્પતિ છે, તો અનાવૃત પિત્તધારી વનસ્પતિમાં આવેલી જે અન્નવાહક પેશી છે તો એ અન્નવાહક પેશીમાં આલ્બ્યુમિન યુક્ત કોષો અને ચાલની કોષો આવેલા છે. તો અહીંયાથી તમારો એક માર્કનો પ્રશ્ન બને છે કે અનાવૃત બીજધારી વનસ્પતિ છે તો એમાં અન્નવાહક પેશીના કયા કોષો આવેલા છે? તો અનાવૃત બીજધારી વનસ્પતિ છે કે જેમાં આલ્બ્યુમિન યુક્ત કોષો અને ચાલની કોષો આવેલા છે. તેઓમાં શેનો અભાવ હોય છે? તો તેઓમાં ચાલની નલિકા અને સાથી કોષોનો અભાવ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે લાઈન છે તમારી ચોપડીમાં આપેલી એ તમારે બોર્ડ માટે પણ યાદ રાખવાનું અને ઇવન નીટ માટે પણ યાદ રાખવાનું. તો ચાલો ત્યારે આપણે શરૂઆત કરીએ દરેક ઘટક વિશે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું ચાલની નલિકાથી. તો વિદ્યાર્થી મિત્રો, આ અન્નવાહક પેશીની આકૃતિ છે કે જે અહીંયા મેં પહેલેથી જ નામ નિર્દેશન કરી દીધેલું છે. તો એમાં હવે સૌથી પહેલા આપણે સમજીએ ચાલની નલિકા. તો ચાલની નલિકાના જે કોષો છે તો એ કેવા છે? લાંબા છે, નલિકામય અને આયામ રીતે ગોઠવાયેલા છે. આયામ એટલે આવી રીતે ઊભા, જ્યારે આયામ એટલે હંમેશા યાદ રાખજો આવી રીતે ઊભા ગોઠવાયેલા હોય કોષો કે જેને આયામ કહેવામાં આવે છે. અને આ જે ચાલની નલિકાના જે કોષો છે તે સાથી કોષો સાથે સંકળાયેલા હોય છે. તો ચાલો ત્યારે આપણે આકૃતિમાં જોઈએ. આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો આજો આ જે તમને જોવા મળતી રચના છે કે જેને ચાલની નલિકા કહેવામાં આવે છે, આ નલિકામય રચના લાંબી અને કેવા છે? ઊભા ગોઠવાયેલા છે, એટલે કે આયામ ગોઠવાયેલા છે કે જેને ચાલની નલિકા કહેવામાં આવે છે. આ પણ ચાલની નલિકા જ છે. ત્યારબાદ ચાલની નલિકા જે છે તે આવી રીતે અહીંયા સાથી કોષો સાથે સંકળાયેલ છે. તો અહીંયાથી પાછો પ્રશ્ન એક બને કે ચાલની નલિકા કોની સાથે સંકળાયેલી છે? તો આ જે ચાલની નલિકા છે તે અહીંયા સાથી કોષો સાથે સંકળાયેલી છે. તો હવે આપણે જોઈએ આગળ કે કોષોની અંતસ્થ દિવાલ ચાળની જેવી છિદ્રાળુ બની ચાલની પટ્ટિકાનું નિર્માણ કરે છે. એટલે કે તમે વિદ્યાર્થી મિત્રો આજો આ આખી રચના છે જેને ચાલની પટ્ટિકા કહેવામાં આવે છે કે જેની અંદર છિદ્ર આવેલા હોય છે. તો જે છિદ્ર આવેલા હોય છે તેને ચાલની છિદ્ર કહેવામાં આવે છે. તો આ જે કોષ છે, કોષની જે અંદરની દિવાલ છે તો એ અંદરની દિવાલ પર છિદ્ર જેવી રચના આવેલું છે અને એ છિદ્ર એક પટ્ટિકાનું નિર્માણ કરે છે કે જેને ચાલની પટ્ટિકા કહેવામાં આવે છે. અને આ જે ચાલની પટ્ટિકા છે એમાં જોવા મળતા આ છિદ્ર છે, આ બધા છિદ્ર છે કે જેને ચાલની છિદ્ર કહેવામાં આવે છે. હવે આગળ વાત કરીએ ચાલની નલિકા વિશે. તો પુખ્ત ચાલની ઘટક એટલે કે પુખ્ત ચાલની નલિકા એ પરિવર્તી કોષરસ અને મોટી રસધાની ધરાવે છે, પરંતુ તેમાં કોષ કેન્દ્રનો અભાવ હોય છે. તો અહીંયા ફરી પાછો એક માર્કનો ક્વેશ્ચન થઈ જાય કે ચાલની નલિકામાં શેનો અભાવ છે? તો ચાલની નલિકા કે જેમાં કોષ કેન્દ્રનો અભાવ છે. બીજી વસ્તુ કે જ્યારે ચાલની નલિકા પુખ્ત બને છે તો ત્યારે શું થાય કે હવે
આ તમને આ આકૃતિ અહીંયા દોરીને બતાવું છું કે એમાં શું થશે. ધારો કે આ ચાલની નલિકા છે કે જેમાં શરૂઆતમાં અહીંયા બધે જ કોષરસ આવેલો છે, બરાબર. શરૂઆતમાં અહીંયા બધે જ કોષરસ આવેલો છે. પછી જેમ આ ચાલની નલિકા પુખ્ત બને છે તેમ અહીંયા પરિઘવર્તી વિસ્તારમાંથી શું થશે, પરિઘવર્તી જે વિસ્તાર છે, આ પરિઘવર્તી વિસ્તાર કે જેમાં અહીંયા કોષરસ જોવા મળશે. અને અહીંયા જો શરૂઆતમાં ફરી પાછું દોરીને બધું શરૂઆતમાં હશે કોષરસ બધે, પછી જેમ પુખ્ત બને તેમ શું થશે કે અહીંયા પરિઘ વિસ્તારમાં ગોઠવાશે અને અહીંયા કોષરસ છે તે અહીંયા વચ્ચે ગોઠવાય છે. તો પરિણામે શું થાય કે અહીંયા આજો અહીંયા મોટી રસધાનીનું નિર્માણ થાય છે. આ જે રચના જોવા મળે છે ચાલની નલિકાની અંદર કે જેને રસધાની કહેવામાં આવે છે. તો આવી રીતે જે પુખ્ત નલિકા છે કે જેના અહીંયા પરિઘ વિસ્તારમાં કોષરસ અને અહીંયા મોટી રસધાની જોવા મળે છે. હવે આપણે વાત કરીએ કે હવે ચાલની નલિકા કોષ કેન્દ્ર તો ધરાવતું નથી, તો એના કાર્યનું નિયમન કેવી રીતે થશે, એ કાર્ય કેવી રીતે કંટ્રોલમાં થશે? તો એના કાર્યનું કંટ્રોલ કોણ કરશે? તો સાથી કોષોના કોષ કેન્દ્ર. એટલે કે આ જે સાથી કોષ છે અહીંયા પણ દોરેલું છે, આજે સાથી કોષ છે, બરાબર. તો આ જે સાથી કોષોના જે કોષ કેન્દ્ર છે કે તેના દ્વારા ચાલની નલિકાના કાર્યોનું નિયંત્રણ થાય છે. એટલે કે આ સાથી કોષ છે તો સાથી કોષના કોષ કેન્દ્ર શું કરશે, ચાલની નલિકાના કાર્યનું નિયમન કરે છે અને નિયંત્રણ કરે છે. ચાલો ત્યારે હવે અન્નવાહક પેશીના બીજા ઘટક વિશે વાત કરીએ. તો અહીંયા તમને આકૃતિમાં બતાવી દઉં કે બીજો ઘટક એટલે કે આ સાથી કોષ વિશે વાત કરીશું. આ જે જોવા મળતી જે રચના છે તો આને શું કહેવામાં આવે, તો આને સાથી કોષ કહેવામાં આવે છે. હવે આ જે સાથી કોષ છે તે ચાલની નલિકાના કાર્યનું નિયમન કરે છે. સાથી કોષો કોષ કેન્દ્ર ધરાવે છે, તેમજ આપણે બીજી રીતે વાત કરીએ તો સાથી કોષો જે છે તે આ ચાલની નલિકા સાથે, બરાબર, અહીંયા કર્ત ક્ષેત્રો દ્વારા આવી રીતે જોડાયેલા હોય છે. અહીંયા લખેલું છે કે ચાલની નલિકાના ઘટકો અને સાથી કોષો તેમની સામાન્ય આયામ દિવાલો વચ્ચે રહેલા ગર્ત ક્ષેત્રો દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. ગર્ત ક્ષેત્ર, ગર્ત એટલે કે એક પ્રકારનો છેદ, એક પ્રકારનો ખાડો. તો આવી રીતે અહીંયા ગર્ત ક્ષેત્ર આવેલું હોય છે, તેમજ અહીંયા જોઈએ તો અહીંયા પણ આવી રીતે ગર્ત ક્ષેત્ર આવેલું છે. તો આવી રીતે ગર્ત ક્ષેત્ર દ્વારા સાથી કોષો અને ચાલની નલિકા એકબીજા સાથે જોડાયેલા છે. તેમજ સાથી કોષો જે છે તે વિશિષ્ટ કરણ પામેલા મૃદુતક કોષો છે. એટલે કે મૃદુતક કોષો કોઈ સ્પેશિયલ કાર્ય કરવા માટે એનામાં થોડા ઘણા જે ચેન્જીસ થાય તો એને શું કહેવાય, વિશિષ્ટ કરણ કહેવામાં આવે છે. તો આવી રીતે સાથી કોષો જે છે તે વિશિષ્ટ કરણ પામેલા મૃદુતક કોષો છે કે જેઓ ચાલની નલિકાના ઘટકો સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. અહીંયા શું આવે, સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. તેમજ સાથી કોષો જે છે ને તેનું આ કાર્ય બીજું ખાસ યાદ રાખવાનું કે સાથી કોષો એ ચાલની નલિકાઓમાં દાબ ધોળાંશની જાળવણીમાં મદદરૂપ કરે છે. એટલે કે અહીંયાથી જ્યારે ખોરાકનું વહન થાય છે ત્યારે દબાણ, દાબ એટલે શું કહેવાય, દબાણ, દબાણના ધોળાંશનું શું કરે છે, મેન્ટેન કરે છે, જાળવણી કરે છે. ઢોળાશ એટલે શું કહેવાય કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ખોરાકનું વહન થવું, તો એને એક પ્રકારનું ડાબ ઢોળાશ કહેવામાં આવે છે. તો પાછું એકવાર રિપીટ કરું છું, સાથી કોષો જે છે ત્યાં ચાલની નલિકાના કાર્યોનું નિયમન કરે છે. તેમજ સાથી કોષો એ વિશિષ્ટ કરણ પામેલા આ મૃદુતક કોષો છે કે જે ચાલની નલિકા સાથે એકદમ જ ક્લોઝલી જોડાયેલા છે. તેમજ તેમની આ આયામ
એટલે કે આ ઊભી દીવાલ છે કે જેમાં આવી રીતે વચ્ચે વચ્ચે ગર્ત ક્ષેત્ર આવેલા છે કે જેની મદદથી એ ચાલની નલિકા સાથે જોડાયેલા હોય છે. અને આ જે સાથી કોષો છે એ ચાલની નલિકામાં દાબ દોડાંશની જાળવણી કરે છે. હવે આપણે વાત કરીએ ત્રીજો ઘટક, ત્રીજા ઘટક કે જેનું નામ છે અન્નવાહક મૃદુતક. તો અહીંયા તમને જે રેડ કલરથી દોરીને બતાવેલા છે તો એ રેડ કલરથી જે દોરેલા છે તેને કહેવાય છે અન્નવાહક મૃદુતક. એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે અન્નવાહક મૃદુતક. હવે આ જે અન્નવાહક મૃદુતક છે તો એના કોષો કેવા હોય છે? તો એના કોષો લાંબા હોય છે અને નળાકાર આકારના પણ હોય છે. એની અંદર ઘટ્ટ કોષરસ આવેલું છે, એટલે કે કોષરસનું પ્રમાણ કેવું હશે? વધારે. કોષરસનું પ્રમાણ વધારે એટલે કેવું કહેવાય? એને ઘટ્ટ કોષરસ કહેવામાં આવે છે. અને બીજું કે એ કોષ કેન્દ્ર ધરાવે છે. હવે અન્નવાહક મૃદુતક એટલે કે મૃદુતક કોષો ધરાવે કે જેમની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે, તેમજ તેમાં આવેલા ગર્તોમાંથી પસાર થતા કોષરસ તંતુ દ્વારા કોષ વચ્ચે સંપર્ક જળવાય છે. તો હવે આ જે રેડ કલરના કોષ છે તે હું અહીંયા થોડા મોટા દોરું કે તમને સમજવામાં સરળતા રહે. હવે આ બંને અન્નવાહક મૃદુતક કોષો છે કે જેમાં અહીંયા કોષરસ તંતુ આવેલા છે. હવે આ કોષરસ તંતુની મદદથી બંને કોષો એકબીજાના સંપર્કમાં જળવાઈ રહે છે. તો બીજી રીતે યાદ કરો, યાદ રાખવાનું કેવી રીતે? કે આ જે કોષરસ તંતુ છે, બરાબર, આ જે કોષરસ તંતુ છે કે જેના દ્વારા કોષ વચ્ચે સંપર્ક જળવાઈ રહે છે. અન્નવાહક મૃદુતક એ પોષક પદાર્થો તેમજ રાડ, શ્રીર અને શ્લેષ્મ જેવા અન્ય પદાર્થોનો સંગ્રહ કરે છે. જો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખવાનું કે મૃદુતક કોષ શબ્દ આવે છે એટલે એનું કાર્ય શું આવે? સંગ્રહ કરવાનો. તો અહીંયા શેનો? અન્નવાહક પેશી છે ને, અન્નવાહક પેશી હોય તો કોનો સંગ્રહ થશે? પોષક પદાર્થનો. તો આ ખાસ એક માર્કના ક્વેશ્ચન માટે યાદ રાખવાનું કે અન્નવાહક મૃદુતક એ પોષક પદાર્થ તેમજ રાડ, શ્રી અને શ્લેષ્મ જેવા અન્ય પદાર્થોનો સંગ્રહ કરે છે. હવે આ જે અન્નવાહક મૃદુતક છે તે મોટા ભાગની એકદળી વનસ્પતિઓમાં ગેરહાજર હોય છે. તો પાછો અહીંયા એક માર્કનો ક્વેશ્ચન બને કે અન્નવાહક મૃદુતક કઈ વનસ્પતિમાં જોવા મળતી નથી અથવા તો ગેરહાજર હોય છે? તો એકદળી વનસ્પતિ છે કે જેમાં અન્નવાહક મૃદુતકનો અભાવ હોય છે. અન્નવાહક પેશીનો ચોથો ઘટક કે જેનું નામ છે અન્નવાહક તંતુ. તંતુ શબ્દ આવે એટલે તમને ખ્યાલ જ આવી ગયા હશે શેના બનેલા હોય? તો દ્રઢતક કોષોના બનેલા હોય છે. એટલે કે આ જે અન્નવાહક તંતુ છે તે દ્રઢતક કોષોના બનેલા હોય છે. હવે દ્રઢતક કોષોનું કામ શું છે? તો એ આ પેશીને યાંત્રિક મજબૂતાઈ આપે છે. તો અહીંયા પણ આ જે અન્નવાહક તંતુ છે કે જે અન્નવાહક પેશીને યાંત્રિક મજબૂતાઈ આપે છે. હવે આ જે અન્નવાહક તંતુ છે તે સામાન્ય રીતે પ્રાથમિક અન્નવાહકમાં ગેરહાજર હોય છે. પ્રાથમિક અન્નવાહક એટલે શું? કે જે પહેલાં નિર્માણ પામે ને, સૌથી પહેલાં નિર્માણ પામતી જે અન્નવાહક પેશી હોય તો એને પ્રાથમિક અન્નવાહક પેશી કહેવામાં આવે છે. તો આ જે અન્નવાહક તંતુ છે કે જે પ્રાથમિક અન્નવાહકમાં ગેરહાજર હોય છે પરંતુ દ્વિતીયક અન્નવાહકમાં જોવા મળે છે. દ્વિતીયક એટલે કે પાછળથી નિર્માણ પામતી પુખ્ત અન્નવાહક પેશી કે જેને દ્વિતીયક અન્નવાહક કહેવામાં આવે છે. તો આ જે દ્વિતીયક અન્નવાહક છે કે જેમાં અન્નવાહક તંતુ જોવા મળે છે, તો અહીંયાથી પાછો એક પ્રશ્ન બને છે કે અન્નવાહક તંતુ શેમાં ગેરહાજર હોય છે? તો અન્નવાહક તંતુ જે છે તે પ્રાથમિક અન્નવાહકમાં ગેરહાજર હોય છે પરંતુ દ્વિતીયક અન્નવાહકમાં જોવા મળે છે. હવે એની રચનાની વાત કરીએ તો એના કોષો કેવા હોય છે? લાંબા, અશાખિત. અશાખિત એટલે કે કોષો શાખામાં વિભાજિત થતા નથી, એટલે કે કોષો આવી રીતે શાખામાં વિભાજિત થતા નથી તો એને શું કહેવાય? અશાખિત કહેવામાં આવે છે.
અને એની જે ટોચ જે છે તે સોય જેવી એટલે કે આવી રીતે લાંબા સાંકડા અને છેડાઓ સોય જેવા હોય છે અન્નવાહક તંતુઓની કોષ દિવાલ તદ્દન જાડી હોય છે કારણ કે એમાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે લિગ્નિનનું સ્થૂલન જોવા મળે એટલે કે અન્નવાહક તંતુ જે છે તેની કોષ દિવાલ જાડી જોવા મળે છે તેમજ જ્યારે પણ અન્નવાહક તંતુ પુખ્ત બને છે ત્યારે તેમના કોષ જે છે તે જીવરસ ગુમાવે છે જીવરસ ગુમાવે પરિણામે એને મૃત કહેવામાં આવે છે તો અહીંયા ફરી પાછો એક પ્રશ્ન બન્યો કે અન્નવાહક પેશીમાં મૃત પેશીમાં કોનો સમાવેશ થાય તો આ અન્નવાહક તંતુનો સમાવેશ થાય છે જ્યારે મૃદુતક જે છે ને તેને જીવંત પેશી કહેવામાં આવે છે ચાલો ત્યારે હવે એને કેટલાક એક્ઝામ્પલ જોઈએ કે અન્નવાહક તંતુઓ સળ અળશી અને ભાંગ જેવી વનસ્પતિમાં જોવા મળે છે કે જે વ્યવસાયિક રીતે ઉપયોગી છે તો અન્નવાહક તંતુઓ કઈ કઈ વનસ્પતિમાં જોવા મળે છે અહીંયા તમને થોડા એક્ઝામ્પલ આપેલા છે ચોપડીમાં કે સળ અળસી અને ભાંગ જેવી વનસ્પતિમાં જોવા મળે છે કે જે વ્યવસાયિક રીતે ઉપયોગી છે હવે આપણે વાત કરીએ જેવી રીતે આપણે જલવાહક પેશીમાં વાત કરેલી આદિદારુ અને અનુદર એવી રીતે આપણે વાત કરીએ અન્નવાહક પેશીમાં તો પ્રથમ નિર્માણ પામતી અન્નવાહક પેશીને પ્રાથમિક અન્નવાહક કહે છે બહુ સિમ્પલ છે પ્રાથમિક એટલે પ્રથમ તો પહેલા નિર્માણ પામે તો એને પ્રાથમિક અન્નવાહક કહેવામાં આવે છે હવે આ જે પ્રાથમિક અન્નવાહક છે તે શેની બનેલી હોય છે તો પ્રાથમિક અન્નવાહક એ સાંકડી ચાલની નલિકાઓની બનેલી છે તો અહીંયાથી પાછો એક પ્રશ્ન બને કે પ્રાથમિક અન્નવાહકમાં મુખ્ય કયો ઘટક જોવા મળે છે તેમાં સાંકડી ચાલની નલિકા જોવા મળે છે તો આ જે પ્રથમ નિર્માણ પામતી જે અન્નવાહક પેશી છે તેને પ્રાથમિક અન્નવાહક તો કહેવાય સાથે સાથે એને આદિ અન્નવાહક પણ કહેવામાં આવે છે હવે પાછળથી નિર્માણ પામતી જે અન્નવાહક પેશી છે તેને અનુ અન્નવાહક કહેવામાં આવે છે બરાબર એટલે કે પાછળથી આના આદિ અન્નવાહક પછી નિર્માણ પામતી જે અન્નવાહક પેશી છે અન્નવાહકના ઘટકો છે કે જેને અનુ અન્નવાહક કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો અન્નવાહક પેશીનો ટોપિક પૂરો થાય છે તો તમારે આ ચેપ્ટર દરમિયાન એક માર્કના ક્વેશ્ચન માટે જેટલી વસ્તુ ધ્યાનમાં રાખવા કીધેલી છે એ ખાસ ધ્યાનમાં રાખજો નીટ પ્લસ બોર્ડ બંને માટે જ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે તમારે આ બધું જ વાંચી જવાનું અને મૂળે કરવાનું અને આકૃતિ કે જે ડ્રો કરેલી હતી એની પણ તમારે પ્રેક્ટિસ કરવાની ચલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ નવા ટોપિક વિશે ભણીશું